વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે વડોદરાના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિભા નાયકે TNN સાથે ખાસ વાતચીત કરી, તો આવો જોઈએ આ ખાસ મુલાકાત. નમસ્કાર, હું છું નમ્રતા. આજે આવી પહોંચ્યા છે નાયક હોસ્પિટલ અને આપણી સાથે છે કેન્સર સ્પેશિયાલિસ્ટ વિભા નાયક અને જે સાથે સાથે લોહી નિષ્ણાંત પણ છે એમની સાથે આજે વાત કરીશું. અને કેન્સર કે જેને લોકો ભયાનક બીમારી ગણી અને ડરી જતા હોય છે એ કેવી રીતે શક્યતાઓ છે, લક્ષણો શું છે અને નિદાન શું છે આજે એમના જ પાસેથી સાંભળીશું. સ્વાગત છે મેડમ TNN માં આપનું. નમસ્કાર. 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર દિવસ છે, તો એ દિવસ માટે આ વખતનો સ્લોગન શું આપવામાં આવ્યો છે? હવે આ વખતનું જે સ્લોગન છે 4 ફેબ્રુઆરીનું એમાં છે આઈ કેન વી કેન, એટલે હું કરી શકું છું ને આપણે કરી શકીએ છીએ. એટલે આપણે કેન્સરની સામેની જે લડાઈ છે એમાં આપણે જે જીતવાનું છે એમાં હું જીતી શકીશ અને આપણે બધા જીતી શકીશું, એ મેઇન સ્લોગન છે. કેન્સર વિશે બહુ બધી ગેરમાન્યતાઓ હોય છે દરેકના મગજમાં, તો કેન્સરના લક્ષણો શું છે, કઈ રીતે ખબર પડશે કે પેશન્ટને કેન્સર થયું છે કે થવાની શક્યતાઓ છે? સૌથી પહેલાં તો એના જે લક્ષણ હોય છે એમાં આપણે મોઢાથી ચાલુ કરીએ તો મોઢામાં ના રૂજાતું ચાંદું, એટલે ઘણીવાર પેશન્ટને ગાલમાં કે પેઢામાં ચાંદું પડ્યું હોય અને રૂજાય નહીં લાંબા ટાઈમ સુધી તો ડેન્ટિસ્ટ પાસે જાય અને ડેન્ટિસ્ટને અમુક લક્ષણ દેખાય, અથવા તો તમે અરીસામાં જ્યારે સવારે બ્રશ કરતા હો ત્યારે અમુક લક્ષણો દેખાય કે ભાઈ લાલ ડાઘ છે, સફેદ ડાઘ છે, જે તમાકુનું સેવન કરતા હોય અથવા અંદર ચાંદું પડ્યું છે ને લાંબા ટાઈમથી રૂજ નથી આવતી, તો એમાં આપણે એડવાઇસ કરીએ કે ભાઈ બાયોપ્સી કરવી જોઈએ. તો એ બાયોપ્સીથી ખબર પડે કે કેન્સર છે કે નહીં, તો એ થયું મોઢાનું કેન્સર. પછી ગળાના કેન્સરમાં અને ફેફસાના કેન્સર માટે લાંબા ગાળે સુધી ના મટતી ખાંસી, પછી ખોરાક ઉતારવામાં તકલીફ. તો અન્નનળીનું કેન્સર હોય તો ઘણીવાર સહેલાઈથી પાણી અને પ્રવાહી તો ઉતરી જાય પણ સોલિડ ખોરાક ઉતારવામાં તકલીફ પડે, એને પાણી વડે ખોરાક ઉતારવો પડે, તો અન્નનળીનું કેન્સર અથવા પેટના ઉપરના ભાગનું કેન્સર હોઈ શકે. પછી થયું કે મોટા આંતરડાનું કેન્સર, તો એમાં હાજતમાં કોઈ ફેરફાર થાય અથવા ડાયરિયા થઈ જાય અથવા લાંબા ટાઈમ સુધી કબજી રહેતી હોય અથવા તો કોઈ પણ વસ્તુ જે લાંબા ટાઈમ સુધી રહેતું હોય ને એનો આપણને નિકાલ ના મળે, તો એ ડૉક્ટરની સલાહ જે ડૉક્ટર કે એ પ્રમાણે એનું ઇન્વેસ્ટિગેશન કરવું પડે. એન્ડોસ્કોપી અમે એડવાઇસ કરીએ, બાયોપ્સી એડવાઇસ કરીએ, અથવા તો હાજતમાં લોહી પડતું હોય, યોની માર્ગથી દુર્ગંધવાળો પ્રવાહી આવતો હોય અથવા લોહી સંભોગ પછી લોહી પડે અથવા તો માસિક બંધ થઈ ગયું હોય ને પછી માસિક ચાલુ થાય, તો એ બહેનોમાં ગર્ભાશયના મુખનું કેન્સર અથવા ગર્ભાશયનું કેન્સર હોઈ શકે. એવી રીતે લોહીના જે કેન્સર હોય છે અથવા લિમ્ફોમા કે લ્યુકીમિયા, એમાં લાંબો ટાઈમ સુધી તાવ રહેતો હોય, તાવ ના મટે, અથવા કોઈ જગ્યાએ તમારે શરીર પર લાલ ચાંઠા પડી ગયા હોય, મોઢામાં ચાંઠા પડી ગયા, કોઈ જગ્યાથી લોહી પડતું હોય, અથવા તો નાના બાળકોમાં બહુ લાંબા ટાઈમ સુધી તાવ રહે અને એને તાવ ના મટે, તો એ પછી કેન્સરનું લક્ષણ હોઈ શકે. કેન્સર ના થાય એના માટે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ જેનાથી કરીને કેન્સર જીવનમાં પ્રવેશ ના કરે? આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ. એક તો વ્યસન મુક્તિ. આપણા ગુજરાતમાં તમાકુનું, પડીકાનું સેવન, બીડી, સિગરેટનું સેવન એટલું બધું વધારે છે, ખાસ કરીને પાન મસાલા, કે જેને લીધે જીભના કેન્સર કે મોઢાના કેન્સર, ગાલના કેન્સર, પેડાના કેન્સરનું પ્રમાણ આખા વર્લ્ડમાં ગુજરાતમાં સૌથી વધારે છે. બીજું લાઇફસ્ટાઈલ, આપણે ખોરાકમાં વધારે પડતા એન્ટીઓક્સિડન્ટ્સ, એટલે જે લાલ લીલા પ્રકારના શાકભાજી ખાવાથી આપણે કેન્સરથી મુક્તિ મેળવી શકીએ, કારણ કે એ બધા લીલા શાકભાજીને ફ્રૂટની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કેન્સરનું જે નિર્માણ થાય છે ફ્રી રેડિકલ્સ એને મારવા માટે, એને કોષોને મારવા માટે આ જે એન્ટીઓક્સિડન્ટ છે આપણી શરીરમાં ખૂબ જરૂરી છે. સિંગ ચણા પણ એક બહુ સારો ખોરાક છે, કારણ કે એની અંદર આ જે નટ્સ છે એમાં પણ એસેન્શિયલ ફેટી એસિડ્સ છે જે કેન્સરને લડવા માટે હેલ્પ કરે છે. કેવી રીતે નિદાન શક્ય છે? નિદાનમાં સૌથી પહેલું છે કે સ્ત્રીઓને પહેલાં તો જાત સ્તન તપાસ આફ્ટર ધ એજ ઓફ 20, પછી જેને વારસાઈમાં કેન્સર છે એ લોકોને અમે એવું કહીએ કે ભાઈ 40 વર્ષ પહેલાં એટલે 35 પછી તમે એકવાર મેમોગ્રાફી કરાવો, પેપટેસ્ટ કરાવો. સર્વાઇકલ કેન્સરને પકડવા માટે પેપટેસ્ટ છે. હવે સર્વાઇકલ કેન્સરની સામે વેક્સિન છે જે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરે છે. બીજું છે કે મેમોગ્રાફી, જે આપણે નોર્મલી અમે એડવાઇસ કરીએ કે 40 કે 45 વર્ષ પછી એકવાર કરાવવું જોઈએ, નોર્મલ આવે તો દર 3 વર્ષે કરાવવું જોઈએ, પણ જેને ફેમિલીમાં કેન્સર છે અથવા જેને એક બ્રેસ્ટનું ઓલરેડી કેન્સર છે એને દર વર્ષે અમે મેમોગ્રાફી એડવાઇસ કરીએ.
હવે એક જીન ટેસ્ટિંગ આવે છે જેમાં અમે બધા જ જીન જે કેન્સર જેનાથી શરીરમાં કેન્સર થાય છે હવે બહુ એફોર્ડેબલ છે એટલે એ ટેસ્ટ ક્યાં તો થૂંકમાંથી કરીએ ક્યાં પછી એના બ્લડમાંથી કરીએ એટલો ખબર પડે કે વારસાઈમાં કેન્સર હોય તો એમાં શું પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકીએ એટલે એ એક બહુ મોટો એ સાયન્સ બિકોઝ ઓફ ધીસ ટેસ્ટ વી કેન નો કે શું કેન્સર આપણને થઈ શકે. આજકાલ ટેકનોલોજી વધી છે, અદ્યતન સુવિધાઓ પણ વધી રહી છે, તો કેન્સર માટે શું અદ્યતન સુવિધાઓ આવી છે અને એના ઇલાજ માટે શું નવી ટેકનોલોજી વિકસી છે? કેન્સરની ટ્રીટમેન્ટમાં મેઇન ત્રણ ઇલાજ છે. એક શસ્ત્રક્રિયા જેને આપણે સર્જરી કહીએ, બીજું રેડિયેશન જેને આપણે ક્ષય કિરણો કહીએ અને ત્રીજું છે કીમોથેરાપી. બીજું કે હવે મોર એડવાન્સ રેડિયેશન ટેકનિક આવી ગઈ, કમ્પ્યુટરાઇઝ રેડિયેશન ટેકનિક, અને જે પ્લાનિંગ છે એટલે સ્પેરિંગ ઓફ નોર્મલ ટિશ્યુ, એટલે જેટલું નોર્મલ ટિશ્યુને ઓછું રેડિયેશન મળે અને કેન્સર ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ વધારે હોય એવા એવા સરસ મશીન પણ આવી ગયા છે. બીજું કે હવે કીમોની જોડે નવી નવી ઇમ્યુનોથેરાપી અથવા ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ જે ફક્ત કેન્સરના સેલને જ મારે છે એવું બ્રેસ્ટ કેન્સરની અંદર અને દરેક કેન્સરની અંદર એવી ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આવી ગઈ. એવી રીતે બ્લડ કેન્સરમાં ઘણું એડવાન્સમેન્ટ થયું છે, ઘણા એવી ગોળીઓ પણ આવી છે ઓરલ ટ્રીટમેન્ટ જેમાં ઇન્જેક્શન લેવાની જરૂર જ નથી, ફક્ત તમે ગોળી લો અને લાઈફ ટાઈમ તમે ગોળી, ડાયાબિટીસની ગોળી લેતા હોય, બીપીની ગોળી લેતા હોય, એટલે અમુક ટેસ્ટ એવા આવે એ પોઝિટિવ હોય તો લાઈફ ટાઈમ ગોળી લેવાથી પણ કેન્સર મટી શકે છે. એટલે એ ઘણું એડવાન્સ હવે થઈ ગયું છે અને એ બધા ટેસ્ટ આપણા બરોડામાં અવેલેબલ જ છે. એટલે એ કરવાથી શું છે કે આપણને જે બહુ સારી ટ્રીટમેન્ટ, સેફ ટ્રીટમેન્ટ અને ક્યોર, એટલે પેશન્ટ એનાથી લાંબુ જીવે એવું હવે ટ્રીટમેન્ટ આવી ગઈ છે. મેડમ, લાસ્ટ ક્વેશ્ચન, કે અમારા TNN દર્શકોને અને તમને જોતા દરેક વડોદરાવાસીઓને શું એક સંદેશો આપવા માંગશો કે કેન્સર ના થાય અને હેપી અને હેલ્ધી લાઈફ જીવી શકે? એ સૌથી મોટો મેસેજ તો મારા તરફથી એ જ છે કે ભાઈ કેન્સરથી એક તો ડરવાની જરૂર નથી, જેટલું હેલ્ધી લાઈફ જીવશો. હેલ્ધી લાઈફ એટલે શું? એવોઇડ જંક ફૂડ, એવોઇડ ટોબેકો, એલ્કોહોલ, એટલે જેટલું લાઈફ સારી રાખશો એટલે જેટલો દેશી ખોરાક લેશો એટલું સારું છે આપણા માટે. બીજું કે સ્ટ્રેસ ફ્રી, કે બહુ ચિંતા એ ચિંતા પ્રમાણ છે અને એવી રીતે જે બહુ ચિંતા કરે છે એનું જ ઘરમાં રોગ વસે છે. એટલે એ એ શરીરને તમારે સ્વસ્થ રાખવાનું છે, હેપી રહેવાનું છે. અને ત્રીજું કે જેટલું સુડોળ શરીર રાખશો, કસરત, ટેક આઉટ ટાઈમ ફોર યોર સેલ્ફ, એટલી 30 મિનિટ્સ ઇન અ ડે કોઈ પણ કસરત કરો જે તમને ગમતી હોય, સ્વિમિંગ કરો, જોગિંગ કરો, રનિંગ કરો, જે પણ કરો, એટલીસ્ટ 30 મિનિટ્સ યુ ટેક આઉટ ટાઈમ ટુ એક્સરસાઇઝ યોર બોડી અને બી હેપી. એટલે આ બધું કરશો અને એ છતાં પણ ધારો કે કેન્સર થાય એ નસીબની વાત છે તો એનાથી ડરવાની જરૂર નથી. ટ્રીટમેન્ટ ઇઝ વેરી સેફ, ઇફેક્ટિવ અને લોંગ ટર્મ ક્યોર ઇઝ અવેલેબલ. 70-80% ઓફ કેન્સર્સ આર ક્યોરેબલ ઇન અર્લી સ્ટેજીસ, અર્લી સ્ટેજીસ અપ ટુ સ્ટેજ 3. ઇવન એ સ્પ્રેડ થઈ ગયું હોય બીજી જગ્યાએ તો પણ ક્વોલિટી ઓફ લાઈફ કેન બી ઇમ્પ્રુવડ વિથ ટ્રીટમેન્ટ. એટલે ટ્રીટમેન્ટથી ગભરાવાની જરૂર નથી કારણ કે હવે ટ્રીટમેન્ટ ઇઝ વેરી સેફ. એટલે એ બધું કરીને પણ જો આપણને થાય જ તો પછી એનાથી ડરવાની જરૂર નથી કે ભાઈ એને આપણે હવે કોઈ ઓલ્ટરનેટિવ મેડિસિન કે ભાઈ ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ જઈએ. ગો ફોર પ્રોપર ટ્રીટમેન્ટ એન્ડ યુ કેન અચીવ લોંગ ટર્મ ક્યોર. થેન્ક યુ વેરી મચ મેડમ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર વિભા નાયક, અને જેમને કેન્સર થવાની શક્યતાઓ, નિદાન અને એના લક્ષણો વિશે માહિતી આપી અને એક જ વાત કહ્યું કે જો કેન્સર આવે તો ડરવાની જરૂર નથી, ખાલી તમારા ખાવા પીવામાં અને થોડું સાચવણી કરશો તો હેપી લાઈફ જીવી શકશો અને તમારા ફેમિલીને પણ ખુશ રાખી શકશો.